ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની ટૂંકી મુલાકાતે છે. પાર્ટીના સંગઠનમાં મોટા ફેરબદલ થાય તે પહેલા અમિત શાહે પોતાના નિવાસસ્થાને યોજી હતી એક મહત્વપૂર્ણ બેઠક. આ બેઠકની અંદર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ રહ્યા હાજર અને વર્તમાન રાજકીય સ્થિતિ તથા સંગઠન મામલે ચર્ચા વિચારણા કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે શાહના નિવાસસ્થાને અચાનક મળેલી આ બેઠકને કારણે ગૃહપ્રધાનના કાર્યક્રમમાં થયો ફેરફાર. એસજીબીપીના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા જે રદ કરાયો કાર્યક્રમ. તો ભારતીય રાજકારણના શહેનશાહ એવા અમિત શાહે પણ પતંગ ઉડાવવા પર અજમાવ્યો હતો હાથ. પોતાની રણનીતિ અને ચાણક્ય નીતિથી રાજકારણમાં ભલભલાના પેચ કાપતા અમિત શાહે પતંગથી આકાશમાં પેચ લડાવ્યો ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમની ફિરકી પકડી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વેજલપુરમાં કનકકલા ફ્લેટના ધાબા પર ઉત્તરાયણની મોજ માણી. ઉત્તરાયણ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પતંગ ચગાવવાની માણી મજા. મુખ્યપ્રધાને પતંગ ચગાવવાની સાથે જ લોકોને મકરસંક્રાંતિ પર્વની આપી વધામણી. મુખ્યપ્રધાન રૂપાણીએ સીએએના સમર્થનમાં પતંગ ઉડાવીને લોકોને પણ આ કાયદાના સમર્થન માટે કરી હતી અપીલ. સાથે જ ગુજરાત વિકાસ પ્રદેશ છે અને ગુજરાતનો વિકાસ અવિરત ચાલુ રહેશે તેમ કહ્યું. રાજ્યની ઉત્સવપ્રેમી જનતાએ આજે મકરસંક્રાંતિ પર્વની ઉમળકાભેર કરી ઉજવણી. મહાનગરોમાં જામ્યો ઉત્તરાયણનો રંગ તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પતંગ રસિયાઓએ મચાવી ધૂમ. નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ અગાશી પર જોવા મળ્યા. કાયપો છેના બૂમોથી આકાશ ગજવી દીધું. શેરડી બોર ચીકીના ચટાકા સાથે લોકોએ પતંગ ચગાવવા અને પતંગ લૂંટવાની પણ મજા માણી. તો ઉત્તરાયણના ઉત્સાહ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો પણ ચાલુ વર્ષે રહ્યો યથાવત. અબોલ પક્ષીઓ સહિત રાજ્યના અનેક લોકો પતંગની દોરીને કારણે થયા ઘાયલ. ગુજરાતમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષની ઇમરજન્સી કેસના આંકડામાં પણ વધારો થયો. વર્ષ 2019માં કુલ 2017 કેસ નોંધાયા હતા, જેની સામે ચાલુ વર્ષે 2222 ઇમરજન્સી કેસ નોંધાયા. દોરી વાગતા 127 કેસ અત્યાર સુધીમાં નોંધાયા. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કેનાલમાં પડ્યું ગાબડું. હળવદના ટીકર રોડ પર આવેલી નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડ્યું, જેના કારણે ખેડૂતોની વધી ચિંતા. કોઈ અજાણ્યા શખ્સે નર્મદાની પેટા કેનાલનો ગેટ બંધ કરી દેતા પડ્યું હતું ગાબડું. કેનાલમાં ગાબડું પડવાને કારણે ભારે તારાજી સર્જાય, જેને કારણે કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા, જેને કારણે ખેતરોમાં રહેલા પાકને થયું નુકસાન. રાજ્યના બે જિલ્લાઓમાંથી દીપડાઓ ઝડપાયા છે. સુરતના માંડવીમાંથી આદમખોર દીપડો ઝડપાયો હતો. તાપીના વાલોડ તાલુકામાંથી ઝડપાયો દીપડો. માંડવીમાંથી ઝડપાયેલા દીપડાએ પાતલ ગામમાં એક 5 વર્ષીય બાળકી પર કર્યો હતો હુમલો અને તેનું નિપજ્યું હતું મોત. આદમખોર અને એક બાળક પર હુમલો કર્યો હતો. તો તાપીના વાલોડ તાલુકાના ગોલણ ગામેથી પણ શેરડીના ખેતરમાંથી પાંજરે પુરાયો દીપડો. વાપીમાં એમેઝોન કંપનીના મેનેજરને માર મારવાની ઘટનામાં પોલીસે એમેઝોન ફ્રેન્ચાઇઝીના માલિક પિતા પુત્રની કરી ધરપકડ. ફ્રેન્ચાઇઝી ધરાવતા માલિક પિતા પુત્ર અને મેનેજર વચ્ચે થઈ હતી બોલાચાલી. કર્મચારી 4 મહિનાનો બાકી પગાર માંગતા પિતા પુત્રે ઓફિસમાં જ મેનેજરને માર્યો હતો ઢોરમાર. મારપીટની ઘટના સીસીટીવીમાં થઈ હતી કેદ. પોલીસે એમેઝોનના ફ્રેન્ચાઇઝીના માલિક પિતા પુત્રની કરી છે ધરપકડ. કપડવંજના શેઢી નદીના સંગમ પુલ પાસે અકસ્માત. રોડ પરથી પસાર થઈ રહેલા એક કાર બ્રિજના છેડેથી નદીના પટમાં ઉતરી જતા સર્જાયો અકસ્માત. સવાર થઈ હતા કારમાં એ વખતે હતા 6 યુવકો, જેમાં 1નું મોત, 5 ઘાયલ. ઘાયલને હાલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ યુવાનો કપડવંજના મહમદપુરા ગામના રહેવાસી.